અમરેલીના સાવરકુંડલા ચિત્તલ લીલિયા વગેરે ગામોને બ્રોડગેજ લાઇનો મળી ચૂકી છે ત્યારે અમરેલી શહેરમાં લોકો બ્રોડગેજથી વંચિત રહ્યા છે ત્યારે આજે મિશન બ્રોડગેજ કમિટી દ્વારા સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી પ્રતિક ઉપવાસ પર બેસવાનો નિર્ણય કરી રાજકમલ ચોક ખાતે શાંતિપૂર્ણ રીતે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરાયો છે. સમગ્ર અમરેલી શહેર અને આસપાસના ગ્રામ્ય લોકો દ્વારા અમરેલીને બ્રોડગેજ મળે તેવા શુભ આશયથી સરકારને મીટરગેજમાંથી બ્રોડગેજ પરિવર્તન કરવા માટે માંગણી કરવામાં આવી. આગામી દિવસોમાં જો બ્રોડગેજ લાઇન આપવામાં નહીં આવે તો આંદોલનો પણ ચાલુ રાખવામાં આવશે. બ્રોડગેજ કમિટી બિનરાજકીય અભિયાન ચલાવી રહી છે અને ત્યારે શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો બહોળી સંખ્યામાં સમર્થન આપી બ્રોડગેજની માંગ કરી રહ્યા છે. અજયભાઈ સૂર્યકાંતભાઈ અગ્રવત મારું નામ છે અને મિશન બ્રોડગેજ સમિતિ દ્વારા અમે અમરેલીની જનતાને બ્રોડગેજ મળે એના માટે બિનરાજકીય આંદોલન ચલાવી રહ્યા છે. અભિયાન છે, આંદોલન નથી. અને એમાં અમારી એવી માગણી છે કે અમરેલીના લોકો સુરત, અમદાવાદ મોટા શહેરોમાં આખા દેશમાં બહુ મોટા પ્રમાણમાં વિકસેલા છે તો એને બ્રોડગેજની કનેક્ટિવિટી અને સુવિધા મળે તો આખી અમરેલીની જનતાને ફાયદારૂપ થાય એમ છે. એટલા માટે અમારું આ બિનરાજકીય અભિયાન અમે મિશન બ્રોડગેજ સમિતિ દ્વારા ચલાવી રહ્યા છીએ. અને વિપુલભાઈએ જેમ વાત કરી એમ અમે જ્યાં સુધી અમને બ્રોડગેજ નહીં મળે ત્યાં સુધી અમે અલગ અલગ કાર્યક્રમો આપી અને શાંતિપૂર્ણ રીતે બ્રોડગેજની માગણી કરતા રહેશું. એનું કોઈ કારણ આપણે આપવાને શક્તિમાન નથી, કારણ કે જે લોકો હોય એને જ ખ્યાલ હોય. અને આ સંપૂર્ણ બિનરાજકીય છીએ, સંપૂર્ણ બિનરાજકીય છે. અમે કોઈ પણ રાજકારણ વિશે કે કોઈ રાજકારણી વિશે ચર્ચા કરવાની નથી. અમે અમારી માગણી કરશું અને જેને આપવું હોય એ આપે અમને. મારું નામ વિપુલ ભટ્ટી છે. આજરોજ અમે મિશન બ્રોડગેજ અમરેલી સમિતિ દ્વારા મહાત્મા ગાંધીની જન્મજયંતિ તેમજ પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ પ્રસંગે ડૉક્ટર જીવરાજ મહેતા ચોકમાં એક દિવસના પ્રતિક ઉપવાસ કર્યા છે. અમરેલી શહેર છે બ્રોડગેજથી વંચિત છે. જિલ્લાભરમાં લોકો બ્રોડગેજ ઈચ્છી રહ્યા છે. શહેરને બ્રોડગેજ વહેલી તકે મળે એ અમારી ગાંધી ચિંતા રાયે માગણી છે. આ 4th-5th કાર્યક્રમ છે સરકાર સુધી અમારી વાત પહોંચાડવા માટે આજે એક દિવસના પ્રતિક ઉપવાસ કર્યા છે. હજી સુધી કોઈ અધિકારીઓ દ્વારા અમે જે રજૂઆત કરી એનો કોઈ જવાબ આવ્યો નથી. એટલા માટે અમારે ઉપરાછાપરી અલગ અલગ કાર્યક્રમો આપવા પડે. મને જવાબ આપે તો અમને ખબર પડે કે શું થયું છે, ક્યાં અટકેલું છે, હવે પછી શું કરવું જોઈએ એ અમને પણ ખબર નથી. એટલે જવાબ કાંઈ આવ્યો નથી. એટલા માટે અમે શરૂ રાખ્યું છે. જ્યાં સુધી બ્રોડગેજ રેલવે મતલબ લાઇન નખાય નહીં અમરેલીમાં ત્યાં સુધી અમે સકારાત્મક રીતે પ્રદર્શન કરતા રહેવાના છીએ. મારું નામ એડવોકેટ સંદીપ પંડ્યા છે. આજરોજ મિશન બ્રોડગેજ અમરેલી, જે અમરેલી શહેરના લોકો દ્વારા ચાલતી આ સંસ્થા આજે ભારત દેશને આઝાદ કરાવનાર મહાત્મા ગાંધીજીના જન્મ જયંતિ નિમિત્તે રાજકમલ ચોક, જીવરાજ મહેતા ચોકમાં આજે આખા દેશમાં જ્યારે ગેજ પરિવર્તનની મુહિમ ચાલુ છે ત્યારે આ ગુજરાતનો સૌથી પછાત જિલ્લો એવા અમરેલી જિલ્લામાં બ્રોડ ગેજની સુવિધાથી વંચિત છે, જેના કારણે વેપારીઓ, આ હજારો લોકો અમરેલી જિલ્લામાંથી પલાયન કરી રહ્યા છે. ઉદ્યોગ ધંધાઓ દિવસે ને દિવસે ભાંગી રહ્યા છે. આજ હું તમને વાત કરું રાજા રજવાડાની. જ્યારે અમરેલી ગાયકવાડ સ્ટેટ નીચે આવતું હતું, ગાયકવાડનું શાસન હતું, ત્યારે આખા ગુજરાતમાં સૌથી પ્રથમ જો ટ્રેન આવી હોય, મીટર ગેજ આવી હોય તો એ અમરેલીમાં આવી હતી. આ તમે જોઈ શકો છો કે ત્યારે જે ગાયકવાડ હતા તેની ઈચ્છા શક્તિ હતી. આજ મારે સત્તાધારી પાર્ટીઓને કહેવું છે કે આ અમરેલી જિલ્લાએ તમને આટલા સમયથી મત આપ્યા, તમારે હવે ઋણ ચૂકવવાનો સમય આવ્યો છે. તમારા તમને સાંસદો બનાવ્યા, અહીંથી તમારી ધારાસભ્યો ચૂંટીને મોકલા, તો અમરેલી જિલ્લો છે એ બ્રોડગેજથી વંચિત કેમ છે? જો ત્યારે ગાયકવાડ સરકારે ગુજરાતમાં સૌથી પ્રથમ મીટર ગેજ અમરેલી જિલ્લાને આપ્યું હતું તો આજ તમામ જગ્યાએ સત્તાધારી પાર્ટી છે તો અમરેલી જિલ્લો બ્રોડગેજથી વંચિત કેમ? અમરેલી શહેરના તમામ લોકોનો અવાજ આ બેઠેલી અમારી મિશન બ્રોડગેજ સમિતિ છે તે બની છે. અને આજ અમે એક દિવસના પ્રતિક ધરણા ઉપર બેઠા છીએ. આગામી દિવસોમાં જો અમારી આ અમરેલી શહેરની માંગ સંતોષવામાં નહીં આવે તો અમારી જે આ મુહિમ છે, જે બિનરાજકીય રીતે ચાલે છે, તેને અમે સમગ્ર જિલ્લામાં લઈ જઈશું અને લોકોને જાગૃત કરશું. અને આગામી ચૂંટણીમાં તમે આનું પરિણામ જોઈ શકશો. આજરોજ મહાત્મા ગાંધી જયંતિ તેમજ આપણા પૂર્વ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ હોય, આજરોજ અમે મિશન બ્રોડગેજ અમરેલી દ્વારા એક દિવસના પ્રતિક ઉપવાસ
જે આજે અમે ઘણા સમયથી બ્રોડગેજની માંગ અમરેલી માટે કરી રહ્યા છીએ. કારણ કે એ એવી જરૂરી અને પ્રાણ પ્રશ્ન છે અમરેલીનો કે આઝાદીના 76 વર્ષ પછી પણ આજે અમરેલી શહેર એ એકમાત્ર ભારતમાં એવું શહેર છે જ્યાં બ્રોડગેજ નથી, જેના લીધે અમરેલીનો વિકાસ થયો નથી અને અમરેલી આજ સુધી પછાત રહેલું છે. એના માટે અમારી સમિતિ જનતા વતી એક અભિયાન ચલાવી રહી છે અને આ અભિયાન અમારું બિન રાજકીય અભિયાન છે, જેને અમે કોઈ પણ રાજકીય પક્ષને આપેલ નથી અને બિન રાજકીય રીતે ચલાવીએ છીએ. અને આજે એક દિવસના ઉપવાસ કરી અને અમે સરકાર પાસે એવી માંગણી કરીએ છીએ કે અમરેલીને તાત્કાલિક બ્રોડગેજ આપો, જેથી અમરેલીનો વિકાસ થાય. અમરેલી વિકાસથી વંચિત છે, એ વંચિત ન રહે અને અમરેલીની જનતાને ફાયદો થાય એવું અમે ઈચ્છીએ છીએ. આજે અમરેલીને જિલ્લો બનાવનાર ડૉક્ટર જીવરાજ મહેતા, જે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા અને અમરેલીના પનોતા પુત્ર હતા, એણે અમરેલીને જિલ્લો બનાવીને ઋણ ચૂકવ્યું. તો આજે અમે આ રાજનેતાઓ પાસેથી એવી અપેક્ષા રાખીએ છીએ કે આવું એક નાનું એવું ઋણ છે અમરેલીને બ્રોડગેજ આપીને તમે ચૂકવો એવી અમારી માંગણી છે. અમરેલીનો અવાજ અને અમરેલી માટે ચિંતા કરનારા એક સંગઠને અમરેલી બ્રોડગેજથી જોડાય તેના માટે જે આંદોલન શરૂ કર્યું છે અને આજે ઉપવાસ શરૂ કર્યા ગાંધી જયંતિના દિવસે, ભટ્ટી ગાંધી અને મહેતા અને અમારા સંદીપ પંડ્યા ઉપવાસ ઉપર બેઠા છે, તેને કોંગ્રેસના એક આગેવાન તરીકે બિન રાજકીય રીતે જે આંદોલન ચલાવી રહ્યા છે એને ટેકો આપવા આવ્યો છું. અમારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પરિવાર ડૉક્ટર જીવરાજ મહેતાનું જે સ્વપ્ન હતું એક અમરેલી મહત્વનો જિલ્લો બને, મૂળદાસની આ ભૂમિ પવિત્ર ભૂમિ અને સંતો મહંતોનો જિલ્લો એટલે આપણો અમરેલી જિલ્લો છે. આપણે ફતેપુર એટલે એક મહત્વનું આપણું ભોજરામ ભગત, તરોડા એટલે આપણું સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું એક એરિયા, આવી એક પવિત્ર જિલ્લામાં સંતો અને મહંતોની ભૂમિ એટલે આપણું કાઠિયાવાડ, તેમાં બ્રોડગેજથી જિલ્લો વંચિત રહ્યો છે. હું સાંસદ તરીકે 2004માં ચૂંટાયો હતો ત્યારે મને કામ કરવા માટેની તક મળી. પીપાવાથી પહેલું જોઈન્ટ વેન્ચર, મારા મિત્રો મારે ખાસ યાદી આપી છે જે મારી પાસે નોલેજ છે, તે પહેલું જોઈન્ટ વેન્ચર અને એ જોઈન્ટ વેન્ચર ઉપર ક્યારેય પણ પેસેન્જર ટ્રેન નહીં ચલાવી એવા કરારો હતા. લાલુજી આ દેશના રેલવે પ્રધાન બન્યા અને ગુજરાતના રેલવે પ્રધાન તરીકે નારણભાઈ રાઠવા આવ્યા, એ ઓવરરૂલ કરાવીને અડવાણીજીએ પાર્લામેન્ટમાં જવાબ આપ્યો હતો કે આમાં ક્યારેય પણ પેસેન્જર ટ્રેન નહીં ચલાવી શકાય, અને છતાં પણ ભાવનગરથી મહુવા પહેલી ટ્રેન શરૂ કરી, હું પોતે ટ્રેન લઈને આવ્યો, બીજી ટ્રેન ભાવનગરથી અને મહુવાથી સુરત શરૂ કરી અને પછી મુંબઈ પણ સાથે જોડાણ કર્યું. 3 દિવસ મુંબઈ અને 4 દિવસ મહુવાથી સુરત ટ્રેન જોડાણ થયું છે. તે વખતે હું સાંસદ હતો 2007માં. ધસાથી જેતલસર બ્રોડગેજમાં રૂપાંતર કરવા માટેનું તે વખતનું સ્વપ્નું 107 કરોડના ખર્ચે અને પછી પ્રોજેક્ટ મોટો બન્યો, એ સ્વપ્નું સાકાર થયું ને આજે એની ઉપર સાંસદ સોમનાથથી શરૂ થઈને સાંસદે જે ઉદઘાટન કર્યું એ ટ્રેન વારાણસી જાય છે, સોમવારે આવે છે. હું પોતે પ્રવાસ કર્યો છે, ફર્સ્ટ ક્લાસ પણ લાગ્યો છે, પેલી લીલા ટ્રેનમાં પણ ફર્સ્ટ ક્લાસ લાગ્યો છે. પરંતુ દુઃખ સાથે કહેવું છે કે અમરેલી જિલ્લો એક મહત્વનો જિલ્લો કે જેના પ્રથમ મુખ્યમંત્રી કોઈ આપ્યા હોય તો અમરેલી જિલ્લાએ ગુજરાતને 1960માં આપ્યા, છતાં પણ અમરેલી જિલ્લાને બ્રોડગેજ મળી નથી. 2 સાંસદો છે, એક સાંસદ રાજ્યસભાના છે અને મંત્રી છે, એક સાંસદ 15 વર્ષથી કામ કરે છે, એમની જવાબદારી થાય છે, એમની નૈતિક ફરજ બને છે, અને છતાં પણ આને આંદોલન આજે શરૂ કરવું પડ્યું છે. આંદોલનકારીઓને હું સંપૂર્ણ ટેકો આપું છું. કોઈ પણ કામ તમે જ્યારે લોકશાહી રીતે ન કરી શકો ત્યારે ગાંધીજી પણ આંદોલન શરૂ કર્યું હતું ને દેશમાં અંગ્રેજોની સત્તા સમાપ્ત કરી હતી, તમે પણ આંદોલનકારીઓ આ ગુજરાતને અમરેલી જિલ્લાને એક પવિત્રતાને જાણીને બ્રોડગેજમાં રૂપાંતર કરવા માટેનું જે સપનું સાકાર કર્યું છે તેના માટે તમે આગળ વધો, અમારો સંપૂર્ણ ટેકો છે. અમરેલી બંધ કરવાનું આંદોલન આપવું પડે તો બિન રાજકીય રીતે તમે આપો, એમાં પણ અમે ટેકો આપશું. શાંતિપ્રિય રીતે ગાંધીજીએ અહિંસાનો સંદેશો આપ્યો છે, જે અહિંસાનો સંદેશો આજે દુનિયામાં પ્રસિદ્ધ થયો છે, ઇજિપ્તે પણ સ્વીકાર્યો, ઇઝરાયલે પણ સ્વીકાર્યો, જર્મને પણ સ્વીકાર્યો. એકમાત્ર એવી વ્યક્તિ ગાંધીજી કે જેની આજે જન્મજયંતિ છે, એ ગાંધીજીની જન્મજયંતિ આખી દુનિયામાં જો ઉજવાતી હોય આખા દુનિયાના એક વ્યક્તિની તો માત્ર ગાંધીજીની. સરદાર વલ્લભભાઈ પટેલ જેવા આપને નેતૃત્વ આપ્યું છે, લાલ બહાદુર શાસ્ત્રી જય જવાન જય કિસાનનો નારો આપ્યો તેને પણ યાદ કરવા છે. આ આંદોલનકારો અમરેલીએ અમરેલીયન તરીકે તમે શરૂ કર્યું છે ત્યારે અમરેલીનો અવાજ બુલંદ બને અને અમરેલીનો અવાજ
દિલ્હી સુધી પહોંચે અને બ્રોડગેજને તાત્કાલિકમાં મંજૂર થાય તે માટેના અવાજને તમે બુલંદ બનાવો તેમાં અમારે ટેકો આપવા આવ્યા છે. અમારા જિલ્લા કોંગ્રેસનો પરિવાર પણ ટેકો આપે છે, કોઈ પણ રાજકીય પક્ષ ટેકો આપે એને પણ તમે સ્વીકારો અને આંદોલનને તેજ બનાવો એવી અભ્યર્થના સાથે જય જવાન જય કિસાન. મેં મારી વાતમાં કહ્યું કે હું સાંસદ 4-5 વર્ષ હતો. 2009માં મને ટિકિટ ના આપી, મારા ધર્મપત્નીને મેં ટિકિટ આપી. આ જ જગ્યા ઉપરથી વીજી ઠુમર ભાષણમાં બોલ્યો છે કે મને ટિકિટ નથી આપી પણ મારા ધર્મપત્નીને ટિકિટ આપી છે, અને અમરેલી જો બ્રોડગેજમાં રૂપાંતર નહીં કરાવી શકો તો ક્યારેય પણ જીવરાજ મહેતાની ભૂમિ પર મત માગવા નહીં આવો, એ મારો સંદેશો ત્યારે સ્વીકારવાનો નહીં. નહીંતર આજે બ્રોડગેજ રૂપાંતર થઈ ચૂક્યું હોત અને નથી થયું ત્યારે ફરી વખત અમારી સત્તા આવશે તો પ્રથમ બ્રોડગેજ જો મુકાશે બજેટમાં તો અમરેલી મુકાશે, એ અમારો અવાજ છે. અમરેલી બંધ કરવાનું આંદોલન આપવું પડે તો ગુજરાતની રીતે તમે આપો, એમાં પણ અમે ટેકો આપશું. શાંતિપ્રિય રીતે ગાંધીજી અહિંસાનો સંદેશો આપ્યો છે, તે અહિંસાનો સંદેશો આજે દુનિયામાં પ્રસિદ્ધ થયો છે. ઇજિપ્તે પણ સ્વીકાર્યો, ઇઝરાયેલે પણ સ્વીકાર્યો, જર્મને પણ સ્વીકાર્યો. એકમાત્ર એવી વ્યક્તિ ગાંધીજી કે જેની આજે જન્મજયંતિ છે, એ ગાંધીજીની જન્મજયંતિ આખી દુનિયામાં જો ઉજવાતી હોય આખા દુનિયાના એક વ્યક્તિની તો માત્ર ગાંધી. સરદાર વલ્લભભાઈ પટેલ જેવા આપને નેતૃત્વ આપ્યું છે, લાલબહાદુર શાસ્ત્રી જય જવાન જય કિસાનનું નામ એને પણ યાદ કરવા છે. આ આંદોલનકારો અમરેલીએ અમરેલી અને તરીકે તમે શરૂ કરી છે, જ્યારે અમરેલીનો અવાજ બુલંદ બને અને અમરેલીનો અવાજ દિલ્હી સુધી પહોંચે અને પહોંચેની તાત્કાલિકમાં મંજૂર થાય એ માટેના અવાજને તમે બુલંદ બનાવો છો. કોઈ પણ રાજકીય પક્ષ ટેકો આપે એને પણ તમે સ્વીકારો અને આંદોલનને તેજ બનાવો એવી અભ્યર્થના સાથે જય જવાન જય કિસાન. અમરેલીએ અનેક દિવસો આપ્યા છે. 2009માં મને ટિકિટ ના આપી, મારા ધર્મપત્નીને મેં ટિકિટ આપી. આ જ જગ્યા ઉપર વીજી ઠુમર ભાષણમાં બોલ્યો કે મને ટિકિટ નથી આપી પણ મારા ધર્મપત્નીને ટિકિટ આપી છે, અને અમરેલી જો બ્રોડગેજમાં રૂપાંતર નહીં કરાવી શકો તો ક્યારેય પણ જીવરાજ મહેતાની ભૂમિ પર મત માગવા નહીં આવો, એ મારો સંદેશો ત્યારે સ્વીકારવાનો નહીં. નહીંતર આજે બ્રોડગેજ રૂપાંતર થઈ ચૂક્યું હોત અને નથી થયું ત્યારે ફરી વખત અમારી સત્તા આવશે તો પ્રથમ બ્રોડગેજ જો મુકાશે બજેટમાં તો અમરેલી મુકાશે, અમારો અવાજ.